જો 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 મરી મેલા મસાણની ખેલનારી એ મરી નાની બાળકી મરી મેલડી મારા પવાની દેવી તન બોલાવો મરી ઝાંઝુડી ઝાપડી નુરિયા મોહાણી ની સાથનારી દેવી મામા જો 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 એ મારી મેઘની અંધારી રાત નો મારી મેલડી ગદરો બન્યો જેના કુળની માલમાં મારી ગઢ પાવાની કાલે કાલે મારી મેલડી જેવી દેવ બેઠી હોય એવા લાલજીભાઈ ખોરાભાઈ બાવળિયા ગામ દેલડી વાળા જાનભાઈ મના નામ ઉપર 100 રૂપિયા આપે રમેશભાઈ ખોરાભાઈ ઢસા બાવળિયા પરિવાર 101 રૂપિયા આપે મારી જમરાવાળાની મેલડીને વધાવ પાપ સાજો આપે છો જેના કુળની માલબા મારી ગઢ પાવાની કાલ કાલ મારી મેલડી જેવી દેવ બેઠી હોય મારી રાજના એક વાગ્યો ઈ રાજના એક વાગ્યાના સમયે જઈ અને ગુગલ નો ગાંઠિયો અને તેલ નો ત્રસ્યો નાખી હાથની માલબા ધુપેલીઓ લઈ અને મારી ઈ ગઢ પાવાની કાલુડી મારી મેલડી ના ધોળી ના ધડીમલા ની માથે એક આટો બે અને ત્રીજો આટો જ્યાં ઉતાર્યો બાપ ઈ ત્રીજો આટો પૂરો થાય ત્યાં ધોળી ના ધડીમલા ની માલિબા થી મારી નનામી બાળકી મારી મેલડી બોલી સાંભળ બાપ એ કાળા માથા ના માનવી દુનિયાની માલિબા કોઈ મને પ્રભાત ના પોર માં જગાડે કોઈ ધૂપ દીવા કરે કોઈ સંધ્યા ટાણે કરે પણ આજ રાતના એક વાગે મને ધૂપ કરવાનું કારણ હું સભા અને તેથી ઈ ધોડીના ધડીમલે મારી ગઢ પાવાની કાળકાન મારી મેલડીના હામે જઈ અને તેથી જગમાલે એટલું બધું માળી સાંભળ આ જગતની માલિબા કોઈ તને સવારે જગાડતા હોય કોઈ સાંજે જગાડતા હોય પણ રાતના એક વાગે આજ તને જગાડીને એનું એક જ કારણ છે બાપ કે માં આજે જાર માતાજી પડી ને એની એક મુઠી જાર લઈ અને તારા ધુપેલિયા ની માથે ત્રણ આટા ઉતારીને જમણા હાથમાંથી આમ જાર નો ઘા કરું અને ડાબા હાથની ખુલ્લી હથેળી ની માલી બાજુ 9 દાણા નો આજ મારી પાવાની દેવી ને મારી મેલડી વધાવો દે ને બાપ તો હે માં કદાચ જો મને 9 દાણા નો વધાવો દે તો તને રાતે 1 વાગે મેં ધૂપ કરીને શું કામ જગાડીશ મારે તને વાત કરવી છે હાથમાં ચાર લઈ મારી મેલડી મારી પવાની દેવી હાથની માલમાં જાર લઈ અને ધુપેલિયાની માથે આમ ત્રણ આટા ઉતારીને જમણા હાથમાંથી આમ જારીનો ઘા કર્યો ને બાપ કાળા માથાના માનવી જે આમ જાર લે એમ નહીં પણ ડાબા હાથની આમ ખુલ્લી હથેળી ને એની માલિબા દેદી મારી ગઢ પાવાની કાળકા અને મારી મેલડીએ 9 દાણા સોટાળી દીધા ઈ ડાબા હાથની હથેળી આમ કરીને આમ પોતાની નજર સામે લાવીને દાણા ગણ્યા જેને મનથી વિચાર કર્યો તો કે 9 દાણા નવે 9 દાણા ગણ્યા ઈ 9 દાણા પાઘડીના છેડે બાંધી માથે રાખી અને પછી ધોળીના ધડીમલા સામે ઉભા રહીને એટલું કીધું કે માડી આ તારી પાસે 9 દાણા લીધા ને એનું એક જ કારણ છે કે ધોળકાની માલિબા અત્યારે મુસલમાન રાજા મહંમદ શાહ બેગડાનું રાજ હાલે છે અને મહંમદ શાહ બેગડાના રાજવાડાની માલિબા મારે ચોરી કરવા જાવું છે એટલે મેં તારી પાસે રજા લીધી છે મિત્ર વિચાર કરો કોઈ માણસ શુભ કાર્ય કરે અરે કોઈ હારું પગલું ભરે કોઈ ધરતીની માથે હારું વિચાર કરે નો માતાજીની રજા લે બાપ પણ ચોરી કરવાની રજા માતાજી પાસે લીધી પણ તેથી મારી મેલડી એટલું કીધું જગમાલ
એ જગમાન આજ મારી મેલડી ની પાસે નવ દાણા નો વધાવો માંગ્યો મેં તને આપ્યો ને બાપ કે હા હા તું ચોરી કરવા જાય એની ના નહીં પણ તારા ઘરમાં અન્ન કાઈ ખાવા નથી તું ચોરી હું કામ કરે છે અને તે દી જગમાલે મારી પાવાની દેવી ને મારી કાળકાર મેલડી ને એટલું કીધું કે એ બાપ મારી મારા પાપી પેટ ને ભરવા માટે ચોરી નથી કરવી કે તો જેદી મારા માવતર પેટના વાંજી હતા ને જેદી શેર માટીની મારી માના ખોળે ખોટે હતી ને તેદી આ તારા ધોળીના ધડીમલે આવીને મારી માએ ખોળો પાથરીને એટલું કીધું તો કહે માં એ માં જો આ દુનિયાની માલબા કદાચ મને શેર માટી દે ને બાપ મારો દીકરો હવા મહિનાનો થાય ને એટલે આ તારા ધોળીના ધડીમલે મારી નવહરી નાયતને નોતરીને હાડા તણીતીનો માંડવો નાખીશ તારો માંડવો કરવો છે ખાવા ખોરી જાર નથી માંડવો છે આજ તે નવ દાણા આપ્યા ને મારી હું ચોરી કરવા જાઉં ને એમાંથી જેટલા રાણી શિકારના રૂપિયા ચોરી કરીને લાવું ને એની મલપતિ જો એક રૂપિયો હું ખાઉં તો મેલડી તારું લોહી ખાઉં હે એક રૂપિયો મારે ન ખાવો તો જેટલા રૂપિયા આવે એનો નવરંગો માંડવો નાખીને મારા માવતરનું લેણું પાર પાડવું છે આ હા અને ત્યારે માંડવો નાખવો છે એટલું કીધું ત્યાં તો મારી મેલડી ને મોજના તોરા છૂટી ગયા જગમાન મારો માંડવો નાખવા માટે ચોરી કરે છે કે હા માં અને તેથી મારી મેલડીએ કીધું ઘોડીની માથે પ્લાન માંડ ઘોડીને પગની એડી માર અને અહીંથી ઘોડીને હાલતી કર જો ધોળકા સુધી હવા વેદની નાગડી બની અને તારી ઘોડીની વાગે વળગી જાઉં જો ચોરી કરવા તારી હારે આવું તો તારી મેલડી આવું તમને રાવણ ફટકાણા છે પણ હજી જો તમને કાલ આરામ કરે એવા કરી દેવા છે અને ત્યારે એ મારી મેલડીએ કીધું બા જા જો મારા માટે ચોરી કરવા જાવ તો તારી આરે હું હવા વેતની નાગડી બની અને તારી ઘોડીની જે વાઘ આવે ને બાપ લગામ એની આરે હવા વેતની નાગડી બની ધોળકા સુધી આવું પણ જગમાલ ઘોડીની માથે ચડીને પછી આમ ધોડીના ધડીમલા એકવાર આમ પાછું વાળી જોયું એટલે ફરીવાર માતા મેલડી બોલી ગઈ જગમાલ તને કઈ બીક છે કઈ ડર છે એટલે જગમાલ એટલું બોલ્યો મારી એક તને વાત કહેતા ભૂલી ગયો બોલ બોલ કે મારી ધોળકાની માલબા આખો દિવસ તો કદાચ હાથની માલબા બાર નંબરના જોટા હોય ને માણસનો પેર હોય ગઠની માથે પણ મારી મેં નાનપણથી અત્યાર સુધી વાત સાંભળી છે કે રાત પડે એટલે લોઢાની મીંદડીઓના પેરા લાગી જાય છે આખા ગઠની માથે મારી માણા કદાચ મને પકડે તો એને તો આમ ઢીકો કોણી મારી નીકળી જાઓ પણ લોઢાની મીંદડીઓમાં હું પકડાઈ જઈશ તો મને દીવ ઉગે એટલે ધોળકાનો ધણી મુસલમાન રાજા મહમદ શાહ બેગડો તોપના ભડાકે મારી નાખશે અને ત્યારે મારી મેલડી બોલી કહી તને મારી ભક્તિની ખબર છે તને મારી શક્તિની ક્યાં ખબર છે હું મેલડી એકવાર નવ દાણા આપી દઉં અને દુનિયાના હરે વિયોજા અને જગમાલ સાંભળ રાતના દોઢ વાગ્યો છે ધોળકામાં ચોરી કરીને આ પાછો આવ્યો તો તારે વાર કેટલી કેટલી કલાક થાય કે મારી પાંચ હવા પાંચ હાડા પાંચ થાય ત્યાં તો હું પાછો ગયો
તો જાબા 5:30 નો ટાઈમ તારો અને દિવસ ઉગે 9 વાગે ત્યાં સુધી નો ટાઈમ મારો મેલડી નો પણ કેવો કે 9 વાગે ત્યાં સુધી રાજા નો જાગે રાણી નો જાગે દાસ દાસી નો જાગે અરે ગામ માં ગમાણે ત્યાં ઢોળકા આખા માં ગમાણે ઢોર બાંધ્યા હોય ને 9 વાગ્યા સુધી ઢોર ની આંખો નો ઉઘડે પણ ઇથિન વિશેષ મારી મેલડી બોલી કે ક્યાંય ગઢના કાંગરે ચકલાએ માળો નાખ્યો હોય ને 9 વાગ્યા સુધી જો માળામાંથી ચકલું ઉડવા દો તારી મેર આનંદ છે વાત તો કદાચ દિવસ ઉગે ત્યાં સુધી વાત ન ખૂટે એવડી મોટી વાત છે પણ ટૂંકમાં વાત જગમાલે જઈ અને રાજમાં રજવાડાના કોઠારમાં ખાતર પાડી અને કાળી કામળીની ભેટ વાળી હતી એની માલિપા પોતે એકલા બસકો જે ઉચકીને ચડી શકે એટલા રાણી સિક્કાના રૂપિયા લઈને નીકળ્યો પણ જગમાલને વિચારાયો કે કાલ મારી માતાનો માંડવો નાખું બા મારી દેવનો માંડવો નાખું પણ કદાચ મારે ફરીવાર ધોળકામાં આવવું પડે શું કામ ધોળકામાં ઈ વખતે સંદર્ભ વખણાય ને અત્યારે એ જ ધોળકા સિવાય ક્યાંય સંદર્ભ ન મળે રંગોળા વાળા ઢોરા વાળી મેલડી ને 101 થી વધારે બાપ મેલડી તો તલસાણિયા ની હોય કે ઢોરા વાળી હોય કે રંગોળા ની હોય મેલડી એક જ છે હા અને મેલડી નો પાવર મને પોતે જાય કેટલો છે ખબર છે બીજાને તો જેટલો હોય એટલો હું પોતે એવું માનું છું ગંજી પત્તાના 52 પન્ના હોય ને બાપ 52 પન્ના ગંજી પત્તાને બધાને આપણને ખ્યાલ હોય એમાં 52 પન્ના આવે બધાય અલગ અલગ એમાં દુનિયાની માલિપા બેઠીની બધી ગંજી પત્તાના પન્ના જેવી માતાજીઓ છે એમાં 52 પન્નાની માલિપા ફક્ત જો કળિયુગમાં કાળીનો એકો હોય ને હુકમનું પાનું તો એ આ મારી મેલડી બાકી કોઈ એવડો મેલડીનો પાવર કાળીનો એકો પણ કેવો બાપ જગમાલને મનમાં વિચાર આવ્યો લાઈવ લાઈવ કાલ મારો માંડવો નાખું કદાચ મારી દેવી સંદર્ભો માંગશે લાઈવ આવ્યો શું સંદર્ભો લેતો જાઓ અને પછી વાણિયાની દુકાને ગયો હા વાણિયાની દુકાને જઈ અને મેલડીનું નામ લઈને મુઠ્ઠી વાળી અને તાળા નામ કરીને ઢીકો માર્યો અને તાળું તોડી નાખ્યું એવડો વિશ્વાસ મેલડીનો એ મોટા ભાઈ થોડીક વાર હેઠા બે જાઓ તાળું તોડી અને દુકાનની માલિપા અંધારે જઈ અને આમ કરી આમ ઝાવું મારી અને સંદર્ભો લઈને બહાર નીકળ્યો બહાર આવીને હાથમાં જોયો તો એક સંદર્ભો નવો ને એક જૂનો બે સંદર્ભ હાથમાં આવી ગયા નવા સંદર્ભ નામ કરી આમ ખોલ્યો નામ 9 લાખ પૂતળીઓ હાસા માણેક મોતી હીરા જવે ઝળક મળક ઝળક મળક આમ સંદર્ભો જોયો ત્યાં જગમાલ નું મન પલટી ગયું કેવું પલટ્યું ખબર છે ત્યાં જૂનો સંદર્ભ રહ્યો એ મારી માતાને ધડી મળે મારી પાવાની દેવીને મારી મેલડીને સડાવીશ અને જેદી મારી નવહરી નાદ આવે અને તેદી આ નવો સંદર્ભ રહ્યો ની મારા ઘરે થી બાઈ ગમતા રહીને એને ઓઢાડીશ તમ નાદ વૈશે એ લાગશે કેવી આવો મનમાં વર્તો છે હા એને શિવા કાકા કોઈ નથી ભોગી ગયો આ આમ તરત વિચાર ફરી ગયો માતા ને ભૂલી ગયો
નવો સંદર્ભ મારી ગમતા ઓઠી થોડી થોડી કામ કરશે તો હગા વાલામાં બેનું દીકરી હશે એમાં મારી બાઈક લાગશે કેવી આવો જ્યાં વોરતો જાય ત્યાં આકાશ માર્ગે મારી મેલડી જગમાલ આમાં જગમાલ ની નવો સંદર્ભ મને મેલડી ને ગમે છે મને દેજો પાછો દલીલ ઓલા પૈસા નો બસકો હેઠે મૂક્યો રાણી સિંગા ને રૂપિયા નહીં ભૂલી ગયો એમાં તારે તો ધૂળીના ધડીમલામાં બેહવું છે મારી આ જૂનો તને ઓઠાડીશ ને તારા દીકરાની વહુ કદાચ નાઈટ વૈશી આમ નવો ઓઠીને રખડે તો મારી તારે રાજી થવું પડે કે જગમાં લઈ રવા દે નવો મને ગમે છે નવો મને દેજે અને પછી જગમાલ નો મગજ ગયો ફાટી ગયો એ દેવી તારે ક્યાંય આવવું નહીં જવું નહીં સોટી સો નથી દેવો જાતાર થઈ ગઈ આ ઈ મજા છે બાપુ આ રામભાઈ આવી ગયા નાગજીભાઈ આવી ગયા આ નથી થતું એટલે બધા એમને બોલાવે બાકી તો કોણ ઘરે આપણા બોર લે હા પણ તેદી મારી મેલડી બોલે જગમાલ નથી દેવો ઘા નથી દેવો જાતારથી થઈ કલ્લે આવા ભૂવા હતા અને પછી મારી મેલડી બોલી ગયો તારું ઘોડું ક્યાં ઊભું છે હા હા મેં તોડીને સડવું સડી જા ધોળકાનો સીમાડો વાટી પહેલા તો ધોળકાની ફોજ ભેગો કરી દો તારી મેલડી ઘોડે દિવસ ઉગ્યો ધોળકાના ધણી આમ કરીને આમ કીધું ક્યાંથી આવ્યો હોય કે બાપુ ખારી ખાવડીમાંથી કેવો શોખ જાયતનો સુવાળ્યો ભગી છો તારી જાયતનો સુવાળ્યો મારા રાજમાં ખાતર મળી જાવાય અને હાડા દહનનો ટાઈમ થાય એટલે ગઠના કાંગરાની માથે ઓલી કાળા મોઠાળી તોપરેની તોપારે બાંધીને ભડાકો કરીને મારી નાખ્યો એથી ને ટૂંકમાં વાત લઈ ખાલી 10 મિનિટ બાકી રહી ને જે હુકમ થયો તો એટલે ધોળકાના જે રાજના સિપાઈઓ હતા એને જઈને કીધું ભાઈ તારે કાંઈ ખાવું છે પીવું છે કોઈને મળવું છે પહેલા આવા નિયમ હતા ફાંસીએ ચડાવે ખુળીએ ચડાવે કે જે કાંઈ સજા હોય મરતા માણસને પહેલા પોતાની ઈચ્છા પૂરી કરી એટલે જગમાલે એટલું કીધું કે ભાઈ મારે મળવું નથી કોઈને મારે કાંઈ ખાવું નથી પીવું નથી તો હવે કાંઈ તારી છેલ્લી ઈચ્છા મનમાં કાંઈ કે આ એક છે કે હાથ બાંધેલા રહ્યા ને છોડી નાખો શું કામ મેલડી અને મારી પાવાની દેવીનું એનું વસન હતું જગમાલને કે દુનિયાના હરે વિયો જાતાને દુઃખ પડે ને ત્યારે ખાલી આ ભેટમાંથી હવા વેંટનો પાવો કાઢીને પાવો વગાડને એટલે હું માતા મેલડી તારી સામે આવીને ઊભી જગમાલ કે બાપ મારી છેલ્લી ઈચ્છા એ છે કે એકવાર મને પાવો વગાડી લેવા દો ઓલા રાજના સિપાઈઓ મુસલમાન કે આને આ પપોડા વગાડીને આને કરી પૂછ્યો કાંઈ હવે છેલ્લી જેની ઈચ્છા છે પૂરી પૂરી કરી પછી પાવા નામ કાઢ્યો નાનો વાવડો આ મોઢે પાવાને ફૂંક મારી અરે તારો પાવો વાગ્યો
જગમાં જાવ હજી પાવાનો રાગ કર્યો ને બાપ ત્યાં તોપના મોઢાની માથે મારી મેલડી હવા વેતની નાગણી બની પાવલી જવડી ફેણ માંડી અને જીભના લબકારા કરીને એટલું બોલી કા જગમાલ કેમ થયું બાપ ત્યારે એટલું બોલ્યો કે માડી માડી મારે મોત ને હવે ખાલી 10 મિનિટ નું સેટું છે જો મને છોડાવ્યું તો મારી મેલડી તું છોડાવી બાકી હમણાં મરી જાય પછી માતા મેલડી બોલી છોડાવવાની વાત એક બાજુ ઓલા સંદર્વા અને ત્યારે ખોડા કાકા જગમાલે શું કીધું ખબર માડી નવો તારો જૂનો તારો ગરજ ને અકલ નો હોય ગરજ આને કહેવાય એ બા નવો તારો જૂનો તારો અને ઇથી વિશેષ તું કહીશ તો ઘરે જઈને મારી બા મારી ઘરવાળીને મા બેન કરીને કાઢી મેકીશ પણ દેવી એકવાર આમાંથી આમ તો તારી કા માતા મેલડી બોલી જોઈજે ઓ પાછો ન્યા જઈને મને શેતર તને માડી હું તારો દીકરો છું નો શેતરો માડી મને છોડાય હવે ખાલી 5-7 મિનિટ બાકી છે ને ત્યારે માતા મેલડી બોલી તો સાંભળ મેં તને મેલડી એકવાર કીધું તું ને કે મારી ભક્તિ ની તને ખબર છે મારી શક્તિ ની તને ખબર નથી જાબાબ ધોળકાના ધણી હુકમ કરે ને સિપાઈ કદા સામગ્રી હળગાવીને તોપને આમ સાપે માડી તોપને સાપે તો આ પંચમા ભૂતનું પૂતળું વિખાઈ જાય ગોયતો ન ચડું કે જગમાલ કાંઈ ન થાય તોપને સામગ્રી આમ હળગાવીને સાપે તોપના મોઢામાંથી મેલડી કે નીકળે શું જગમાલ કે એમાં જ કાંઈ થોડાક લાડવા પેંડા નીકળે હે માડી તોપની માલપાતી તો દારૂનો ગોળો નીકળે જગમાલ દારૂનો ગોળો ન નીકળે હું મેલડી એમ કહું સામગ્રી હળગાવીને આમ સાપે દારૂ ગોળાના બદલે જો તોપના મોઢામાંથી પાણીના ફુવારા ફોડું તારી મેલડી હવે જેને મેલડી માથે વિશ્વાસ હોય તો દારૂ નો પાણી થઈ જાય.